સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે. બંને પર લગભગ 3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. જો કે આમ છતાં લોકોને એમ લાગતું હોય કે ભાવ વધશે પરંતુ ઘટ્યો છે. આજે પેટ્રોલના ભાવ 14 પૈસા અને ડીઝલના ભાવ 17 પૈસા સુધી ઘટ્યા છે. તો જોઈએ મનીષ દોશીએ પેટ્રોલ ડીઝલ એક્સાઇઝ ડ્યુટીના નામે ભાવ વધારા અંગે શું પ્રતિક્રિયા કરી. સમગ્ર વિશ્વમાં ક્રૂડના ભાવમાં સતત ઘટાડો અને એના કારણે જે ભાવ ઘટાડાનો લાભ દેશની 130 કરોડની જનતાને મળવો જોઈએ, તેના બદલે ઓઇલ કંપનીઓને લૂંટના પરવાના આપનારી મોદી સરકારના કારણે દેશમાં મોંઘવાઈના માથી પ્રજા પરેશાન છે. 2014ની ચૂંટણી પહેલાં બહોત મહેંગાઈ કી માર અબ કી બારના રૂપાયા સૂત્ર આપનારી મોદી સરકારે દેશની જનતા સાથે મોટા પાયે છેતરપિંડી કરી છે. એક્સાઇઝ ડ્યુટીમાં સતત વધારો, એટલે કે પેટ્રોલ ઉપર 211% અને ડીઝલ ઉપર 433%નો વધારો ઝીકનારી મોદી સરકારના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું. ત્યારે સામાન્ય જનતા આગળથી કરોડો રૂપિયા પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝના નામે લૂંટ ચલાવનાર મોદી સરકારે દેશની જનતા સાથે જે છેતરપિંડી કરી છે તે છેતરપિંડી ઉપર રોક લાગવી જોઈએ. કોંગ્રેસ પક્ષની માંગ છે કે સરકાર એક્સાઇઝ ડ્યુટીના નામે લૂંટ બંધ કરે અને પ્રજાને આંતરરાષ્ટ્રીય બજારમાં જે ક્રૂડનો ભાવ ઘટાડો થયો છે એ ઘટાડાનો લાભ સીધો આપે. જો સરકાર સીધો લાભ આપશે તો 40 રૂપિયા પેટ્રોલ પ્રજાને ઉપલબ્ધ થઈ શકે.